અહીંયા ઘણા બધા બાળકો એવા છે કે જેમની પાસે મા બાપ નથી, એમનો કોઈ જ સહારો નથી, પણ એ બધાનો સહારો એક જ છે, આ સંકુલ છે. પરિસ્થિતિ નથી ભણાવવાની. અહીંયા કોણ ભાઈ મૂકી ગયા હોય છે કેમ? પણ પપ્પાની બહુ યાદ આવે છે. મોટા થઈને શું બનવું છે? પોલીસ. મિલિટરીમાં જવું છે? અચ્છા, કેમ મિલિટરીમાં જવું છે? દેશની સેવા કરવી. બધાને પોલીસ બનવું છે ભાઈ. આઈપીએસ બનવું છે. એટલે બાળકોએ હવે બસ ખાલી એ દિશામાં, અત્યારે અહીંયા જેટલા પણ બાળકો છે, મેપચીની ટ્રેનિંગ કહી દો કે કંઈ પણ કહી દો, અહીંયા બાળકોને બધાને દેશ બદલવા માટે કંઈક કરવું છે. બાપુ ઘરે આયા અને પૂછ્યું કે તારે આવું? મેં કીધું હા. પછી બાપુ ગયે અને બીજા મને 21 તારીખે આવ્યો. મમ્મી પપ્પા છે પણ રાખતા રહી. પણ કેમ નથી રાખતા? કેમ કે બીજું લગ્ન કરી રહ્યા એટલે પપ્પા એવું કહ્યા કે 5 છોકરા થઈ જાય એટલે કે બાર નોકરી છૂટી જાય એટલે. એટલે બાપુ જે આપણે ઘરે ના મળે ને એ વસ્તુ અહીં મળી જાય. અને બાપુ એવી સેવા કરે ને જે કોઈ નામ તાકાત નથી. આપણે છે ને નીતિનભાઈ છે, પોળવે છે બાપુ, એમ તઈને હાવજ છે. હકીકત દિલમાં એવી છે કે મોટો થાવ ને કંઈ ના કરી શકું ને, બસ સેવા કરવી છે. દિલમાં એવી ઈચ્છા છે. બાપુ જોડે જ ગમે છે. બાપુ જોડે ગમે છે. અચ્છા, બાપુને હવે મમ્મી પપ્પા બંને બનાવી દીધા. પપ્પાની યાદ આવે? ના, મને બાપુ સિવાય કોઈ યાદ નહીં. ઘરે જાઉં તો પણ બાપુને યાદ. અચ્છા, તારું નામ શું કીધું તે? કૃષ્ણા વંદે માતરમ. કૃષ્ણા વંદે માતરમ. અચ્છા, તો આ વંદે માતરમ કેમ છે? હું બાપુને ક્યારે પૂછ્યું તમે? ના, એ પૂછ્યું. કઈ પણ સંબંધ કરવાની વાત આવે કે સાથે બેસવાની વાત આવે કે સાથે જમવાની આવે તો એ સરનેમ બહુ વધારે માયને રાખતું હોય છે. પણ અહીંયા મજાની વસ્તુ હોય છે કે બધા વંદે માતરમ. એટલે ઇવન આજે મને પણ યાદ નથી કે કોણ કયા સમાજનો બાળક છે. એટલે જ્યારે સમાજની વાત જ નહીં આવે તે કોઈને ઊંચ નીચનો ભેદભાવ નહીં આવે, અહીંયા બધા વંદે માતરમ, બધા ભારતીય. એટલે બાળકો માત્ર અહીંયા આવે છે તો પોતાને મતલબ ભણવા માટે કે એમને રહેવા મળે એવું જ નહીં, અહીંયા બાળકોનું સિંચન પણ થાય છે. એટલે એમને સારા કર્મો પણ શીખવાડવામાં આવે છે, એને એક સારા માણસ બનવા પ્રત્યે આગળ લઈ જવામાં આવે છે. જે અહીંયાને સુવિધા એ કંઈ મળતી નથી, એ હકીકત. આજ બનું બહુ, કેમ કે જે પહેલા વર્ષ હતો ને એથી બેટર અત્યારે સારું થઈ ગયું એમ. અને સંખ્યા પણ વધી. અને હજુ બાપુનું સપનું છે, સપોર્ટ એટલો જોઈએ છે બાપુ કે 2000 બાળકો અનાથ અહીંયા બને. નમસ્કાર. ખેડા આવ્યા છીએ અને ખેડામાં એક અદ્ભુત જગ્યા તમને બતાવી છે. આપણને એવું લાગે કે જેની પાસે મા બાપ નથી કે એની આધાર કોઈ નથી, તો જ્યારે તમારી પાસે કોઈ ન હોય ત્યારે એક માણસ તો તમારા જીવનમાં કોઈ એવું આવે જ જે તમારી જિંદગી આખી બદલી દે. મૈપતસિંહને તમે ઓળખતા જ હશો, તમે એમના વિડીયો પણ જોયા હશે. મૈપતસિંહ ચૌહાણ અહીંયા એક સંકુલ ચલાવે છે. એ સંકુલમાં અહીંયા આવ્યા છીએ, બાળકો સાથે વાતો કરવી છે અને જીવનનું મૂલ્ય શીખવું છે. જ્યારે આપણી પાસે કશું જ નથી હોતું ત્યારે પણ કઈ રીતના ખુશ રહી શકાય. અહીંયા ઘણા બધા બાળકો એવા છે કે જેમની પાસે મા બાપ નથી, એમનો કોઈ જ સહારો નથી, પણ એ બધાનો સહારો એક જ છે, આ સંકુલ છે. અને આ સંકુલમાં બધા બહુ ખુશીથી રહે છે. અમે જ્યારે અહીંયા એન્ટર થયા ત્યારે બાળકો હસી ખુશીથી જમતા હતા અને મજા કરતા હતા. કોઈને પણ એવું દુઃખ ન હતું કે એમની પાસે જીવનમાં
કશું જ નથી, કારણ કે એમની પાસે ગુમાવવા હવે કંઈ નથી, પામવા માટે ઘણું બધું છે, હજારો સપના છે બાળકો પાસે, હજારો વસ્તુઓ છે જેમને મોટા થઈને કરવી છે, બદલવી છે, પોતાનું જે હવે બચેલું પરિવાર છે એને આગળ લાવવું છે. તો અહીંયા સંકુલમાં આવ્યા છીએ, બધા સાથે વાત કરવી છે, અને અહીંયાના બાળકો ખૂબ જ રસપ્રદ વાતો પણ કરે છે, તે લોકો સાથે વાત કરીએ. પૃથ્વીરાજ છે. અચ્છા, તારા મમ્મી પપ્પા ક્યાં છે? ઘેર છે. તું ક્યાંનો છે? નિસરાયા. નિસરાયા એ ક્યાં આવ્યો? બોરસદ જોડે. બોરસદ પાસે. અચ્છા, ત્યાંથી અહીંયા તને કોણ મૂકી ગયું? હવે વિડીયો જોઈ ને, બાપુએ વિડીયો લાઈવ કરી હતું, તે અમે ફોનમાં જોયું ને, તે મમ્મી એવું કહ્યું કે આપણે અહીં ભણવા જવું પેડા, તો કે હા ઓકે. એટલે અમે મમ્મીને પેલા જોવા આવ્યા, ફરી કે ભાઈ પેલા રહેવા જો, ફરી માં બોન આવી, ફરી હું આવ્યા. એટલે આખા બધા ભાઈ બહેન અહીંયા જ છો? હા. તું કેટલા વર્ષનો છે? 10 કે 9 વર્ષનો છું. કયા ધોરણમાં ભણે છે? ચોથામાં. ચારમાં ભણે છે તું? હા. અને બેન ને ભાઈ કેટલા છે? એક બેન, એક બે ભાઈ છે. મોટા છે તારા કરતા? ના, એકમાં ભાઈ કુલદીપ. ના, મોટો 9માં ભણે એ છે. બેન માં પણ કિરણ છે, એ 7માં ભણે, હું 4માં ભણું. તો તમે ત્રણે અહીંયા રહો છો, તો મજા આવે તમને? હા હા. તો અહીંયા રહેવા આવ્યો પછી તારા દોસ્ત બની ગયા બધા? હા. કોણ દોસ્ત બન્યો? આ બધા છે બધા. તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે આમાંથી? આ ભાઈ આ બધા છે. શું નામ છે એનું? નૈતિક છે, હાર્દિક છે, મોસમ છે. અચ્છા. કરણ છે. એ બધા માં ભાઈ બંધ. અને સ્કૂલમાં બી બધા સાથે આવે તારે? હા. મજા આવે છે તને અહીંયા રહેવાની? હા. અહીંયા રોજ શું કરે તું આમ સ્કૂલ સિવાય? લેસન કરું, બેહું, હોઈ જાઉં, એ બધું કરું. હોઈ જાઉં. તને શું બનવું છે મોટા થઈને? હા. મોટા થઈને શું બનવું છે? પોલીસ. પોલીસ બનવું છે? કેમ પોલીસ બનવું છે? એવું હજી વિચાર્યું નહીં, ખાલી પોલીસ બનવું છે. હા. શું ગમે પોલીસ નું? શું ગમે આમ કે વર્દી વર્દી પહેરે બધું ગમે? હા. બસ તારા દોસ્ત ને તો બોલાય, કોણ છે તારો બેસ્ટ ફ્રેન્ડ? કેવો જાય છે? શું નામ છે એનું? મોસમ. શું નામ છે તારું? મોસમ. વંદે માતરમ. વંદે માતરમ કેમ? તારી સરનેમ શું છે? રાઠોડ છે. હે? અતક રાઠોડ છે. રાઠોડ છે. અચ્છા, તું ક્યાંથી આવ્યો છે? દિશાથી. અને અહીંયા તને મજા આવે છે રહેવાની? હા, બહુ મજા આવે છે. કેટલા લોકો તમે, કેટલા દોસ્ત છો? ખાસા છે. મમ્મી પપ્પા? નહીં, મમ્મી નહીં, પપ્પા છે. પપ્પા છે. પપ્પા શું કરે છે? ઈયા કે છે. અચ્છા. અને અહીંયા તારા ભાઈ બહેન રહે છે કે તું એકલો રહે છે? હું અકેલો. એકલો રહે છે. તું જોરથી બોલ ને પણ થોડું. અકેલો રહું છું. એકલો રહે છે. અહીંયા મજા આવે છે તમને? હા. કયા ધોરણમાં ભણે છે? ચોથામાં. ચોથામાં. સ્કૂલમાં બી મજા આવે છે? સારું ભણાવે છે? હા. તારે શું બનવું છે મોટા થઈને? મિલિટરી. મિલિટરી. શું? મિલિટરી. મિલિટરીમાં જવું છે? અચ્છા, કેમ મિલિટરીમાં જવું છે? દેશની સેવા કરવી. અચ્છા, એકને પોલીસ બનવું છે, એકને મિલિટરીમાં જવું છે. બીજું કોઈને શું બનવું છે? કોને શું બનવું છે? તારે શું બનવું છે? મારે મારે તો નોકરી કરે. શેની નોકરી કરવી છે? કોમ્પ્યુટરની. એની. કોમ્પ્યુટરની. કેમ, કોમ્પ્યુટર બહુ ગમે? હા. શું ગમે કોમ્પ્યુટરમાં? મમ્મી પપ્પા? મમ્મી પપ્પા નહી. કોણ મૂકી ગયું તને અહીંયા? મને બાજુ વાળા હતા ને, મેકી ગયા. અચ્છા. તો અહીંયા કેટલા સમયથી ઋતુ રહે છે? આઈથી તો હજી હમણાં જ આવ્યો. ઓલા રવિવારે દેવો. તો એની પહેલા ક્યાં રહેતો હતો? હું એ પહેલા ક્યાં રહેતો હતો? મારા બા જોડે રહેતો હતો, પછી મને કાઢી મેં કે ઘરે છીન તે. એટલે કેમ કાઢી, કેમ મૂક્યો? હું વાસણ ગોઠવતો હતો ને, તે મારા બા કે નીકળી જા જાય, દાંત ચડે ને. એટલે તેને દાંત ચડી? મારા બા ને. હા, દાંત ચડે ને તે નીકળી ગયા. તે હજી પછી દે આવ્યું ને, તે પેલા આયા શંકુલ આવ્યા, શંકુલેથી પછી આયા સ્કૂલ આવ્યા, સ્કૂલેથી આવ્યો ને પછી રોવા મળ્યા. માં હું આવ્યો ને, પછી આયા શંકુલ આવ્યા ને ત્યારે મને પૈસા દઈને ગયા. પછી
કે હું તન 4 તારીખે લેવા આવીશ એમ કી જાય. બા પાસે જવું છે કે અહીંયા જ રહેવું છે? ઉલટી થઈ ને એટલે ઓફ થઈ ગયા. કેટલો નાનો હતો તું? હું તો હજી આવડો દેતો. હમણાં જ થયું છે? હજી આટલો દેતો. મમ્મી ક્યાં ગઈ નઈ ખબર? મમ્મી ખબર હે, ઈ હેતળી ગયા હે. હેતળી ગામ નહીં, ગામ ન્યા ગયા હે. હા, મને મેકીને જતા રહ્યા. તે એ મને કીધું કે હું શાકભાજી લઈને આવું. તે શાકભાજી લઈને ન આવ્યા ને તે મને કાઢી મેક્યા. કઈ નહીં, તું કોમ્પ્યુટર એન્જિનિયર બની જજે. હા, હે ને? સારું. અંદર બી જતા આવીએ, બાળકો લખી રહ્યા છે, ભણી રહ્યા છે, જોતા આવીએ થોડું. જે રાખતા હતા એમને બાપુના વિડીયો રોજ જોતા હતા. તે બાપુએ જે સંકુલ નવું શરૂ કર્યું ને ત્યાં પછી મને કીધું, 12મું ત્યાં કરતો હતો પણ 1 મહિનો બન્યો પછી કે તારે અહીં જવું છે, તો હું આવ્યો. સારું લાગ્યું સુવિધા બધી. એટલે બાપુ જે આપણે ઘરે ના મળે ને એ વસ્તુ અહીં મળી જાય. અને બાપુ એવી સેવા કરે ને જે કોઈ નામ તાકાત નથી. આપણે છે ને નીતિનભાઈ છે, પોળવે છે, બાપુ એમ તૈન હાવજ છે. હકીકત દિલમાં એવી ઈચ્છા છે કે મોટો થાવ ને કંઈ ના કરી શકું ને બસ સેવા કરવી છે. મોટું થવામાં કેટલી તકલીફ પડી એમ? કારણ કે મમ્મી પપ્પા ના હોય, અને ઘણી બધી વાર એવું પણ થાય કે જ્યાં રહેતા હોય ત્યાં તમને સારી રીતના ના રાખી શકે ક્યારેક. ના, એટલે નાનપણથી જન્મ થયો ને તે મમ્મી મરી ગઈ, પણ મા પપ્પા મને મારતા. એટલે એ દારૂ પીતા હતા, પેલી બધી એવી તકલીફ હતી. પણ જેને મને રાખ્યો ને એનો તો ઉપકાર ક્યારેય ના ભૂલાય. કેમ કે કેવી પરિસ્થિતિ હતી ને અત્યારે હું કેવી પરિસ્થિતિમાં જીવું છું મને ખબર છે. બધું અનુભવ કરી રાખ્યો. દુઃખ બહુ થાય છે પણ શું કરું, રાખીએ જ પરિસ્થિતિ મારે હારી કહેવાય. અને અહીં પહોંચાડે ને જે મકસદ સુધી બહુ સારું કામ કર્યું. અને બાપુને તો ક્યારેય ના ભૂલાય એમ. ભ્રષ્ટાચાર બહુ થાય છે દેશમાં. કઈક ને કઈક કોકને કઈક ને કઈક તકલીફ છે પણ કોઈ અવાજ ઉઠાવતું નથી. બાપુ જેવા બનવું છે મારે, બસ બીજું કઈ નહીં. એક નાનો સોલ્યુશન કરીશ ને તો એ બહુ થઈ ગયું. બાપુ તો ચાહે છે કે બધા નેતા બને. તમારે નેતા બનવું છે? ના, નેતા એટલે રાજનીતિ તો દૂરની વાત. બધા આપણે જે જો લડીએ ને તો બધા આવે, સપોર્ટ ફૂલ કરે. બાપુને સપોર્ટ બહુ કરે છે લોકો. અચ્છા, અહીંયા રહેવાની મજા આવે? તમારી સાથે કોણ કોણ રહે? અહીંયા બધા મિત્રો છે આ બધા, અને એટલે સપોર્ટ બધા ભેબંધો છે એટલે ફાવે છે ખૂબ જોરદાર. એક્ટિવિટી થાય દર રવિવારે, કઈક પ્રોગ્રામ હોય સાંજે નીચે બેસાડે તો વાતો કરે કે કશા વિશે બોલો. તો સવારે શનિવાર હોય તો પછી સવારે મીટિંગ હોય કે આ વિષય ઉપર ચર્ચા કરો, તમે વિડીયો જોતા દેશે. અને બાળકોને ભણવાનું, પરીક્ષા ચાલુ છે તો લગભગ સરમાં વહેલા 5 વાગે ઉઠી જાય. ઉઠીને ફ્રેશ થઈને કલાક વાંચવા બેસે, પછી પરીક્ષા ચાલુ થાય એટલે લગભગ 10 વાગે હાલવા જાય કલાક વાંચીને. પછી બપોરે જે સાંજે આવે થોડુંક રમી બમીને ફ્રેશ થઈને જમીને સાંજે વાંચવા બેસે 10 વાગ્યા સુધી. બસ સવારે પાછળ પછી એક કામગીરી ચાલુ. અહીંયા સુવિધાઓ કેવી છે બધી? અહીંયા સારી સુવિધા, જે અહીંયા ને સુવિધા એ કંઈ મળતી નથી. એ હકીકત આજે અનુભવ, કેમ કે જે પહેલા વર્ષે હતો ને એથી બેટર અત્યારે સારું થઈ ગયું એમ.
અને સંખ્યા પણ વધી અને હજુ બાપુનું સપનું છે, સપોર્ટ એટલો જોઈએ છે બાપુ કે 2000 બાળકો અનાથ અહીંયા ભણે અને આપણે બીજું પણ આપણે સ્કૂલ કોલેજ બની રહી છે આગળ બે ખેતર દૂર છે એમે પણ 26 કરોડનું એક મોટું સંકુલ બની રહ્યું છે. બસ સપોર્ટ આપજો બાપુને, બસ બીજું કશું નહીં. એટલે બહુ બધા અનાથ લોકોને એક સહારો મળે, એક ઘર મળે. હા બસ એ જ, અને મારે પણ મોટા થઈને એ જ કરવું છે કે કોઈ ગરીબ ના રહેવું જોઈએ, એટલે મદદ કરી દેવાની ભલે નાની હોય કે મોટી, પણ મદદ જરૂર કરવી પડે એમ. એટલે બાળકો માત્ર અહીંયા આવે છે તો પોતાને મતલબ ભણવા માટે કે એમને રહેવા મળે એવું જ નહીં, અહીંયા બાળકોનું સિંચન પણ થાય છે, એટલે એમને સારા કર્મો પણ શીખવાડવામાં આવે છે, એને એક સારા માણસ બનવા પ્રત્યે આગળ લઈ જવામાં આવે છે. મારી પાછળ બી કેમેરામેનને દેખાડો કે કેટલા બધા નાના નાના બાળકો છે જે અત્યારે બધા જ અલગ અલગ જગ્યાથી આવ્યા છે, કોઈનું ફિક્સ નથી કોણ ક્યાંથી આવ્યું છે, કોઈને ખબર પણ નથી. આમાંથી ઘણા બધા એટલા નાના છે કે એમને એવું પણ નહીં ખબર પડતી હોય કે એમના મમ્મી પપ્પા નથી, તો આગળ જતાં એમને શું તકલીફ પડવાની છે કે શું એ લોકો ગુમાવ્યું છે એ લોકોએ. કારણ કે આ બાળકને પૂછે, શું નામ છે તારું? હાર્દિક વંદે માતરમ. હાર્દિક વંદે માતરમ. અચ્છા, તું ક્યાંથી આવ્યો છે? સાપલા. સાપલા ક્યાં આવ્યું? મહુધા. અચ્છા, અને તને કોણ અહીંયા લઈને આવ્યું? પહેલા તો બાપુ ઘરે આયા અને પૂછ્યું કે તારે આવું, મેં કીધું હા. પછી બાપુ ગયે અને બીજા મને 21 તારીખે અહીંયા આવ્યું. બાપુ એટલે મહેપત છે ને? હા. અચ્છા, તો તું ત્યાં કોની સાથે રહેતો હતો? પપ્પા સાથે. પપ્પા સાથે. અને મમ્મી? નહીં, મમ્મી નથી. અચ્છા, તે મમ્મીને જોયા છે ખરી? નાનો હતો બહુ? ના, નથી જોયા. પપ્પા શું કરે છે? ખેતીકામ. ખેતી કરે. અહીંયા રહેવાની તને મજા આવે છે? હા. હા. અહીંયા તું કયા ધોરણમાં ભણે છે? ત્રીજું. ત્રીજામાં ભણે છે. અને કેટલા ટાઈમથી અહીંયા છે? એક બે વર્ષથી અહીંયા છે. અને શું તને શું થવું, મોટું થઈને શું કરવું છે? પોલીસ બનવું છે. હા. પોલીસ જ પાક્કું? હા. કેમ પોલીસ બનવું? બીજા દોસ્ત કહે છે એટલે. હા. હા. તારે જાતે શું બનવું છે, તને શું બનવાની ઈચ્છા છે? પોલીસ. તને બી પોલીસ જ બનવું છે. અત્યારની જે પોલીસ છે એ પોલીસે જે રોકવાની જે કામગીરી છે એ નથી કરી રહી, બધા મનની અંદર કદાચ ગુસ્સો હોય છે, એટલે ઘણા એવા છે કે જે હું પોલીસ બનીને બધાને સીધા કરી દઉં, પણ આક્રોશ છે એનું. પોલીસનું પાછળનું કારણ આ છે કે અત્યારની જે પોલીસ છે કદાચ એ નથી કરી રહી, કદાચ એ કાલે એ બનીને કરે, સો એમને વધારે થોડો ક્રેઝ હશે પોલીસનો. અને આમ ટીવીમાં કે મૂવીઝમાં આપણે જોતા હોય ને કે રોબ હોય, મીન્સ કે આ લોકોને પાવર, આમના સાયકોલોજીકલ મગજની અંદર એક પાવર પ્રશ્ન આવી ગયો છે કે મારી પાસે પાવર. પોલીસ એટલે કે એમના મનમાં એવું લાગે છે કે પાવર હું ગમે તે કરી શકું, ગમે તેને સીધો કરી શકું, ગમે ત્યાં ખોટું થતું હોય તો રોકી શકું, એટલે કદાચ વધારે એટ્રેક્શન એની અંદર એ લોકોને આવે. એટલે તમે બાળકોને બધાને એવી રીતના જ, કારણ કે આ કહે છે એમને લોયર બનવું છે, બીજા બાળક કહે છે કે પોલીસ બનવું છે. એ કેવું ખબર, આજકાલ દેશમાં ભ્રષ્ટાચાર બહુ ચાલે છે, પોલીસ હોય તો રિશ્વત લઈને પણ છોડી દેશે, રિશ્વત લેવાનું ને આ બાળકો છે ગરીબ છે, હવે એમને મમ્મી પપ્પા કંઈ કામ કરતા હોય તો રિશ્વત લે, તો પોલીસ એવું કહે 5000 ભરવા પડશે, તો કંઈ બોલી ના શકે, એટલે ભ્રષ્ટાચાર દૂર કરો. કેમ કે બીજું વર્ષે મારું, પહેલા વર્ષે આ બહુ શીખ્યો, રાજનીતિનું બહુ શીખે છું, મને ખબર છે બહુ. હા, એટલે બાળકોએ હવે બસ ખાલી એ દિશામાં, અત્યારે અહીંયા જેટલા પણ બાળકો છે, મહેપતસિંહની ટ્રેનિંગ કહી દો કે કંઈ પણ કહી દો, કંઈ આ બાળકોને બધાને દેશ બદલવા માટે કંઈક કરવું છે. આ બધા જો પાછળ જોઈ રહ્યા છે, બધા જોડે વાતો કરતા આવીએ. તું શું ભણી રહ્યો છે? સોપડી વાંચું. શું, શેની સોપડી વાંચસ? વિજ્ઞાનની. શું, કયો વાંચે છે? આ પાંચમો પાઠ. પાંચમો પાઠ છે. કયા ધોરણમાં છે તું? સાતમામાં છે. અચ્છા, તું અહીંયા કઈ રીતના પહોંચ્યો? મારા ફોનનો છોકરો હતો ત્યાં, એને એવું બીજા એના કુટુંબના એને જોયો વિડીયો, તો બાપુને વિડીયો જોયો તો, અને એ નહીતી બીજા એક મારા ફોનનો છોકરો, મારી પરિસ્થિતિ ખરાબ છે, મારા પપ્પા નહીં તે, મારા પપ્પાને મારા ભાઈ હતો ને, તેને એવું વિચાર્યું કે એને ભણાવો છે, મારે એવું વિચારીને આ હોસ્ટેલમાં આવ્યો. પપ્પા નથી ને, મમ્મી છે? હા, મમ્મી છે. મમ્મી ક્યાં કામ કરે, શું કરે છે? કડિયા કામ કરે છે. પરિસ્થિતિ નથી ભણાવવાની? હા. તો અહીંયા કોણ ભાઈ મૂકી ગયા તને? હા. રોવે છે કેમ? પણ પપ્પાને બહુ યાદ આવે છે. હા. પપ્પા શું કરતા હતા?
પપ્પા કશું કરતા એમ ટ્રેક્ટર હતો મારે ઘરે, તો ટ્રેક્ટર ચલાવતા એમ ઘર ચલાવતા હતા. ટ્રેક્ટર ચલાવતા હતા. અચ્છા, અને ભાઈ શું કરે? મોટા ભાઈ? ભાઈ તો મારા પપ્પા મરી ગયા તો મારે ટ્રેક્ટર ચલાવે. અને ઘર, ઘરમાં પૈસા ખાલી ટ્રેક્ટરની આવકથી જ આવે છે અને મમ્મી કડિયા કામ કરે? હા. મમ્મીને યાદ આવે અહીંયા આવે છે? આવે. પપ્પાની મમ્મીની બંને નહીં યાદ આવે છે? હા. તું કેટલો નાનો હતો ને પપ્પા ગુજરી ગયા? તો મારા મમ્મીના ખોળામ રહેતો હતો ને, એક બે વર્ષનો થયેલો ને મારા પપ્પા મરી ગયેલા. પપ્પા યાદ છે તને કે પપ્પા કેવા લાગતા હતા, કેવું કંઈ? ફોટામાં જોયેલા, રિયલમાં નહીં જોયા. બાપુ ને બાપુ વંદે માતરમ કેમ, બધાની પાછળથી સરનેમ હટાઈને વંદે માતરમ કેમ? બીકોઝ ઓફ તમે કોઈ પણ સ્કૂલની અંદર તમે જાઓ અને કોઈને નામ પૂછો કે ચિંતન પટેલ, મહીપતસિંહ ચૌહાણ, મહેતા, એટલે તરત જેવું સરનેમ બોલે તરત આપણને એક મગજની અંદર સાયકોલોજીકલી અંદર ચકેડું ચાલુ થઈ જાય કે અમારા કરતાં ઊંચો છે, અમારા કરતાં નીચો છે, એ બધી મેન્ટાલિટી ચાલુ થઈ જાય. અને આપણા ઘરની અંદર અમુક વસ્તુ આજે બી એ ચાલે છે કે આની સાથે ખવાય, આની સાથે બેસાય, આની સાથે ના કરાય. પણ અહીંયા 90% જગ્યાએ, અને શહેરની અંદર પણ કદાચ આપણે એવું બોલતા નથી કે શહેરમાં નથી હોતું, શહેરમાં પણ જ્યારે કંઈ પણ સંબંધ કરવાની વાત આવે કે સાથે બેસવાની વાત આવે કે સાથે જમવાની આવે તો એ સરનેમ બહુ વધારે માયને રાખતું હોય છે. પણ અહીંયા મજાની વસ્તુ છે કે બધા વંદે માતરમ, એટલે ઇવન આજે મને પણ યાદ નથી કે કોણ કયા સમાજનો બાળક છે. એટલે જ્યારે સમાજની વાત જ નહીં આવે ત્યારે કોઈને ઊંચ નીચનો ભેદભાવ નહીં આવે. અહીંયા બધા વંદે માતરમ, બધા ભારતીય, એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, એકબીજા પ્રત્યે લાગણી, અને કોઈ પણ સમાજનું હશે એને અહીંયા પ્રેમ, હૂંફ અને સાથ સહકાર મળશે. સો એક અને નેક આ બધી વસ્તુ વંદે માતરમની અંદર આવી છે. અચ્છા, તો અહીંયા તો જેટલા લોકોના ફેમિલી ઓલરેડી છે, અમુક લોકોના છે કે મમ્મી છે, કે તે લોકોએ ક્યારે ઓબ્જેક્શન ના ઉઠાય તમે એમનું નામ કેમ બદલી રહ્યા છો? બીકોઝ ઓફ મેં અહીંયા એડમિશન લીધી વખતે જ એમને હું કહું છું કે ભાઈ અહીંયા સર્વધર્મ સંભાવ, દરેક કોઈ જાતિ પર કોઈ ટિપ્પણી. તમે જુઓ આખા બિલ્ડિંગમાં 7-8 કરોડનું બિલ્ડિંગ છે, તમને કોઈ જગ્યાએ દાતાનું નામ કે કોઈ સરનેમનું નામ તમને જોવા નહીં મળે. બીકોઝ ઓફ આ જ વસ્તુ છે કે બધી જાતિ સમાન છે, બધા આપણે એક સરખા છીએ. અને ટૂંકમાં કોઈ પણ બાળકને જાતિ વાત સાંભળીને કોઈ ઊંચ નીચનો ભેદભાવ સહેજ પણ ના આવે, સો આ વસ્તુ રાખી છે. અને બધા એ લોકો ફેમિલીને પણ ગમે છે, અને ફેમિલી પણ જ્યારે અહીંયા આવે છે ત્યારે એમનું નામ વંદે માતરમ બોલે છે ત્યારે અમને આનંદ આવે છે. અચ્છા, અહીંયા છોકરીઓ પણ હશે ને? છોકરીઓ સાથે પણ વાત કરીએ, કારણ કે છોકરાઓ સાથે જ કરીએ આજો બધા જ. અને પહેલાં એવા બાળકો મને જોવા મળે કે જેને આમ કેમેરો જોઈને ડર નથી લાગી રહ્યો, બધા આમ ખુશ છે કે ભાઈ કેમેરો અમારી સુધી પહોંચે ને અમે તરત કંઈક બોલીએ. ગોપિયા આની જાની હૈ, રાધા તું મન કી રાની હૈ. ગોપિયા આની જાની હૈ, રાધા તું મન કી રાની હૈ. સાંજે સકારે જમના કિનાર, રાધા રાધા હી કાના પુકાર. ઓય હોય ઓય હોય, ઉસે દૂર કહી ના જા, બસ યહી કહી રહ જા, મેં તેરી દીવાની રે, અબ સસ તુજે હૈ ક્યા, મુસે દૂર કહી ના જા, બસ યહી કહી રહ જા, મેં તેરી દીવાની રે, અબ સસ તુજે હૈ ક્યા, તેરી મેરી કહાની નહીં બન ગઈ, તું મેરા હો ગયા, મેં તેરી હો ગઈ, જહાં જાએ તું સંગ મુજે લે જા, લે જા લે જા. શું નામ છે? દાનેશ્વરી. દાનેશ્વરી વંદે માતરમ હે ને? અચ્છા, અહીંયા ક્યારથી રહે છે? અહીંયા ક્યારેથી આવી છે તું? અહીંયા કેટલો ટાઈમ થયો? નથી ખબર. સારું, કયા ધોરણમાં ભણે છે? ચોથામાં. અહીંયા કોણ મૂકી ગયું તને? બાપુ. બાપુ મૂકી ગયા કે લઈ ગયા? બાપુ લેવા આવ્યા હતા. લેવા આવ્યા હતા. ક્યાં રહેતી હતી તું? વલસાડ. વલસાડમાં. મમ્મી પપ્પા છે? છે. ક્યાં છે? વલસાડમાં. શું કરે છે? ખાલી ઘરે બેસી રહે છે.
ઘરે બેસી રહે છે? પપ્પા કમાવા નથી જતા? ના. અને મમ્મી પણ નથી? ના. તો બાપુ ત્યાં આવીને તને લઈ ગયા હતા? હા. તું આવી ગઈ? અચ્છા. જંગલની અંદર, પહાડની અંદર એકદમ જંગલમાં, પહાડમાં એકદમ અંતરિયાળ ઘર છે, જ્યાં મતલબ એમના દુકાને જવું તો બી 3 કિલોમીટર જવું પડે, અને મમ્મી અને પપ્પા બંને વલસાડના કોઈ ગામડામાં, એકદમ અંતરિયાળ વિસ્તારની અંદર છે. બહુ જ અઘરી જિંદગી છે એની, એકદમ ઝૂંપડાની અંદર પહાડ ઉપર ઘર છે એનું. બહુ અઘરી લાઈફ છોકરી જોઈને આવી છે. મમ્મી પપ્પા કઈ રીતના પૈસા ને બધું કશું, એટલે ખેતર મતલબ પહાડ ઉપર કંઈક મતલબ ફળ હોય કે બધું કરતા હોય, અને એમાંથી કદાચ જે આવક થાય એ જ ખેતર બેતર કંઈક કરતા હોય, બાકી બીજી કોઈ સોર્સ ઓફ ઇન્કમ નહીં. બહુ અઘરી જિંદગી છે. બે ટાઈમ એક ટાઈમ કદાચ જમવાનું મળે, એ અઘરી જિંદગી જોઈને આવી છે છોકરી. અચ્છા, તો તારે મોટું થઈને શું બનવું છે? પોલીસ. પોલીસ? એ બધાને પોલીસ બનવું છે ભાઈ. કેમ પોલીસ બનવું છે? તું ઘરે જાય છે ખરી કે અહીંયા જ રહે છે? અહીંયા જ રહું છું. અહીંયા જ રહે છે. અચ્છા, દોસ્ત બન્યા તારા અહીંયા બહુ બધા? હા. મજા આવે છે રહેવાની? હા, મજા આવે છે. તો બહુ સરસ હશે, તને ખબર છે, એકદમ સ્વીટ સ્માઈલ છે તારી. જ્યારે ભી જોઈએ હસતી હોય 24 કલાક. હા, નામ છે ને નું દાનેશ્વરી. 90% છોકરાઓ આયા પછી 2-4 દિવસ રડે, પણ આ સુધી એને ક્યારે રડતા નહીં જોઈએ છોકરી. હા, એટલે પણ પીડામાંથી આવી છે અને કંઈક સારું મળી રહ્યું છે, તો એમ મનથી એના ચહેરા પર જ્યારે ભી જોઈએ એટલે એને મોટી સ્માઈલ, મસ્ત સ્માઈલ આવે એના. એટલે હું આવીને ત્યારે આમ કરીને બેઠી હતી, મેં કીધું સરસ હસી રહી છે એમ, તો બહુ સરસ હસે છે. મારું નામ તો પૂછ, મારું નામ શું છે? એવું તમારું નામ શું છે? મારું નામ છે ને પાયલ, વંદે માતરમ છે. હું અહીંયા આવીને તો મેં પણ હવે નામ રાખી દીધું, ચાલશે ને? અચ્છા, તારું આમાંથી દોસ્ત કોણ છે? હા, તો એ તારી દોસ્ત છે? અહીંયા દોસ્તનું નામ શું છે? આરાધ્યા. આરાધ્યા, વંદે માતરમ. કયામાં ભણે છે આરાધ્યા? ચોથા. અચ્છા, આરાધ્યા નામ પહેલેથી જ હતું કે અહીંયા આવીને પાડ્યું પાછું? પહેલેથી જ હતું. પહેલેથી હતું, ચોથામાં ભણે. ક્યાં ક્યાંથી આવી તું? બદલપુર. બદલપુર. અને મમ્મી પપ્પા છે પણ રાખતા નહીં. પર કેમ નથી રાખતા? કેમ કે બીજું લગ્ન કરી રહે એટલે પપ્પા એવું કહ્યા કે 5 છોકરા થઈ જાય એટલે કે બાર નોકરી છૂટી જાય એટલે એટલે દાદા દાદી જોડે રહીએ. પપ્પા શું કરે છે? નોકરી. શેમાં નોકરી? પોલીસમાં. પોલીસ છે પપ્પા? તો તારે બી પોલીસ બનવું છે? મમ્મી જતા રહ્યા છે. હા. બીજા ભાઈ બહેન છે? શું કરે છે બીજા ભાઈ બહેન? ભણે છે? હા. દાદા દાદી નથી રાખતા તને? રાખે છે. તો અહીંયા મૂકી એમને ગયા? હા. પપ્પાની યાદ આવે છે કે મમ્મીની યાદ આવે છે? મમ્મીની. મમ્મીની આવે છે. અત્યારે મમ્મી ક્યાં છે? વડોદરા. મળી તું એમને ક્યારે પછી? આટલે આવા છે શુક્રવારે. શુક્રવારે આવે છે. અને બીજા છોકરાઓ મળવા આવે છે ને તારા ભાઈ બહેન ને બધા? ભાઈ નથી, બહેન જ છે. બધી બહેન જ છે? 4 બહેનો છે. તું 5મી છે? મમ્મી અત્યારે ક્યાં છે? વડોદરામાં. તો અહીંયા તને મળવા આવે છે. પપ્પા નથી આવતા? પપ્પા નોકરી પર છે. તો મળવા નથી આવતા? પપ્પા બુક પર આવે. અહીંયા રહેવું ગમે છે કે યાદ આવે છે બહુ? આટલે રહેવું બહુ ગમે છે. મને બાપુ જોડે જ ગમે છે. બાપુ જોડે ગમે છે? અચ્છા, બાપુને હવે મમ્મી પપ્પા બંને બનાવી દીધા. અને પપ્પાની યાદ આવે? ના, મને બાપુ સિવાય કોઈ ને યાદ નહીં આવતી. ઘરે જાઉં તો પણ બાપુને યાદ આવે. ઘરે જાઉં તો બાપુને યાદ આવે. અચ્છા, અને શું બનવું તાર મોટા થઈને? આઈપીએસ. આઈપીએસ બનવું છે? કેમ આઈપીએસ? મમ્મીનું સપનું છે. મમ્મીનું સપનું છે. તે વિચાર્યું છે કે તારે શું બનવું છે? મમ્મીનું સપનું છે તો એના સિવાય? મારે પણ આઈપીએસ બનવું, મમ્મી પપ્પાનું સપનું એ જ છે. તું બહુ બધી મહેનત કરવી પડે તને ખબર છે ને મેડમ? હા. તું કરીશ એટલી બધી મહેનત? હા. શું કરવું પડે ખબર છે આઈપીએસ બનવા માટે? અને બન્યા પછી શું કરવાનું હોય નહીં ખબર, પણ હવે શીખી જઈશ ધીરે ધીરે, એવું ને? તો વિજ્ઞાન ગમે? કયો વિષય ગમે? ગણિત. ગણિત ગમે? અચ્છા. અને વિજ્ઞાન નહીં ગમતું? એટલું બધું નહીં. તો કાલ પાસ થઈ જઈશ પરીક્ષામાં? થઈ જઈશ. આ બાળકોના મોઢા ઉપર જે સ્માઈલ દેખાઈ રહી છે, આ લોકોને જોઈને અહીંયા જ્યારે આવીએ ત્યારે એવું બિલકુલ ફીલ ના થાય કે આમની પાસે જીવનનું સૌથી મોટું દુઃખ છે, પણ તો પણ એ લોકો હસી રહ્યા છે. એ લોકો પાસે મા બાપ નથી, પરિવાર નથી. ઘણા બધા પાસે મા બાપ છે પણ સક્ષમ નથી એમને ભણાવવા માટે કે એમને રાખવા માટે. તો એ બધા જ અહીંયા હસી ખુશીથી રહે છે.
કોઈ પાસે જીવનમાં કંઈ કમ્પ્લેન નથી. આ બધા જ બાળકો અત્યારે તમને જેટલા પણ દેખાય એ બધા જ બાળકો પાસે શાયદ જીવનમાં કશું જ નથી, ગુમાવવા માટે કશું જ નથી, મેળવવા માટે બહુ બધું છે, અને એ મેળવવા માટે એ લોકો અહીંયા આવ્યા છે. અને આપણે બહુ જ નાની નાની વસ્તુ શુલ્લક વાતોમાં એમ કહીએ કે આ દુઃખ છે આપણી પાસે, આ દુઃખ છે, જે લોકો એમ કહે છે કે અમારી પાસે આટલું મોટું દુઃખ છે એ લોકોએ આ બાળકોને જોવા જોઈએ. કારણ કે દુનિયાનું સૌથી મોટું જે દુઃખ હોય, મા બાપનું જે પ્રેમ હોય, એ આ લોકોને નથી મળતો તો પણ એ લોકો ખુશ છે. આ બધા જ બાળકોથી કંઈક શીખવા જેવું છે, અને બધા બાળકો પાસે અઢળક સપનાઓ છે જીવનમાં, કંઈક કરી બતાવવા માટેની એક આશ છે. એમને નથી ખબર એ જીવનમાં આગળ જઈને શું કરશે, પણ એ અત્યારે જ્યાં છે ત્યાં ખુશ છે. ઘણા બધા બાળકો એવા છે જેના મમ્મી પપ્પા નથી. એક બાળક રડવા માંડ્યું ત્યાં કે એને એના પપ્પાની બહુ જ યાદ આવે છે. અહીંયાથી બહુ બધા બાળકો છે જેમને એમના મા બાપની યાદ આવતી હશે, પણ હવે એમની પાસે કંઈ ઓપ્શન નથી. એ જ્યાં છે ત્યાંથી એમનું જીવન સારું કરવા માટે અહીંયા છે. મેપતસિંહ જેવા ઘણા બધા લોકો છે જે આવા સારા કામ કરી પણ રહ્યા છે, પણ હજી પણ જરૂર છે આપણા સમાજને એવી રીતના બનાવવાનું કે આવા કોઈ પણ બાળક ઘરે એકલા ના રહે. મેપતસિંહ પોતે જઈ અને બાળકને લઈને આવે છે કે એમનું જીવન સારું થાય. તો આપણે બધાએ થોડું થોડું કોન્ટ્રીબ્યુશન આપણા સમાજ પ્રત્યે પણ આપવું જોઈએ. કારણ કે જો આપણે નહીં કરીએ તો આ બાળકો સપના નહીં જોઈ શકે. અત્યારે એ લોકો પાસે જો સપના જોવા માટે થોડું કંઈ પણ છે તો એ આ સંકુલના કારણે છે. અહીંયા આવ્યા છે, અહીંયા રહે છે, એમના જેવા બીજા બાળકો સાથે રહે છે, તો એમને ખબર છે કે એમનું જીવન હવે સુધરી શકે છે. એ જેવી પરિસ્થિતિમાંથી આવ્યા છે. હવે આ બાળકની જ વાત કરીએ, આની સાથે વાત કરી તો મેં પછી એ કહ્યું કે એ વલસાડના ખૂબ એવા ગામમાં રહે છે કે જ્યાં મતલબ કંઈ છે જ નહીં. મમ્મી પપ્પા હેન્ડીકેપ છે, પણ એટલી ખુશ છે, એને ઘરની યાદ નથી આવતી. અહીંયા બાળકોને પૂછીએ કે ઘરે જવું છે તો એ ના પાડે છે. એટલે આપણે બહુ શુલ્લક વાતો માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે દુઃખી થઈ જઈએ છીએ. આપણી પાસે બધું જ હોવા છતાં આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ. આપણે આ બધા બાળકો પાસેથી શીખવું જોઈએ કે જેની પાસે કશું જ નથી પણ કંઈક પામવાની ઈચ્છા છે.